નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ ભાગ 1, એમાં ભાગ 3 કે અગાઉ ભાગ 2 આપણે ભારતના વિસ્તાર વિશે અને ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એનું મહત્ત્વ એ વિશે આપણે જોયું હતું, એની થોડી ચર્ચા કરી રહીએ કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે પૃથ્વીના કુલ ભૂસપાટીના માત્ર 2.42% જેટલું જ છે. એટલે કે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મું સ્થાન ધરાવે છે. હવે ભારતથી મોટા 6 દેશોની જો વાત કરીએ તો રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. હવે ભારતની ઉત્તર સરહદે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર એટલે કે અફઘાનિસ્તાનની સરહદથી શરૂ કરી, જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને પૂર્વમાં આવેલા મિઝોરમ રાજ્ય સુધી લગભગ આશરે 2400 કિલોમીટર જેટલી લાંબી હિમાલય પર્વત શ્રેણી વિસ્તરેલી છે. આ હિમાલય પર્વત શ્રેણી એ નાની મોટી ટેકરીઓ, ઊંચા પર્વત શિખરો રૂપે એ પશ્ચિમથી પૂર્વ દિશા સુધી ફેલાયેલી છે. હવે ભારતના ઉત્તર તરફના 2 પાડોશી દેશો જેમાં ચીન અને તિબ્બત, એ 2 દેશોમાં આવન જાવન કેવળ માત્ર ઘાટ મારફતે થઈ શકે છે. આ ઘાટ એટલે શું? તો 2 પર્વતોની વચ્ચેથી આવવા જવાનો સાંકડો માર્ગ, જેને આપણે ઘાટ તરીકે ઓળખીએ છીએ. હવે ભારતમાં ઉત્તર તરફ કે હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે, એવી જ રીતે નદીઓએ પાથરેલા ફળદ્રુપ કાંપના મેદાનો આવેલા છે. હવે ભારતની દક્ષિણ તરફની વાત કરીએ તો ભારતનો દક્ષિણ ભાગ એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. આ દ્વીપકલ્પ એટલે શું? તો ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો જમીન ભાગ. ભારતની દક્ષિણ બાજુએ 3 બાજુએ પાણીવાળો ભાગ આવેલો છે, 3 બાજુએ સમુદ્ર છે. તો બંગાળમાં અરે પશ્ચિમ તરફ અરબ સાગર આવેલો છે, પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે આ બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. તો ટાપુ એટલે શું? તો ચારે બાજુ પાણીથી ઘેરાયેલો જમીન ભાગ, જેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. તો બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ અને અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. હવે આપણે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ભારતના દક્ષિણ કિનારે કે પૂર્વ અને પશ્ચિમ કિનારે સાંકડા મેદાનો પણ આવેલા છે. હવે ભારતની જો વિસ્તારની વાત કરીશું તો ભારતમાં કુલ 28 રાજ્યો અને 1 રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે, કે જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે અને એની જગ્યાએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે આપણા 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો, પછી લક્ષદ્વીપ ટાપુઓ, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, પોંડિચેરી અને ચંડીગઢ, આ 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા અને એમાં બીજા હવે 3 ઉમેરાયા છે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. આમ કુલ 28 રાજ્યો, 9 કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી, આટલા ઘટકોનો બનેલો આપણો ભારત દેશ છે. હવે ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો ભારતની વાયવ્ય સરહદે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ભારતની ઉત્તર સરહદે ચીન, નેપાળ અને ભૂતાન પાડોશી દેશો આવેલા છે, ભારતની પૂર્વ બાજુએ બાંગ્લાદેશ અને મ્યાનમાર આવેલા છે અને ભારતની દક્ષિણે શ્રીલંકા અને માલદીવ એ એના પાડોશી દેશો આવેલા છે. એમાં ભારત અને શ્રીલંકા એ મન્નારના અખાતથી જુદા પડે છે. હવે આપણે કે આગળ વાત કરીશું કે ભારતની ભૂસ્તરીય રચના, કે ભારતનું જે વર્તમાન ભૂમિ સ્વરૂપ છે કે વર્તમાન જે ભૂપૃષ્ઠ સ્વરૂપ છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે એ આપણે જોયું કે ઊંચા પર્વતો છે, નદીઓના ખીણ પ્રદેશો છે, લાંબી ટૂંકી નદીઓ છે, રણ વિસ્તાર છે, દરિયા કિનારાના મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, સપાટ મેદાન પ્રદેશો છે. તો આ ભૂપૃષ્ઠ છે કે ભારતનું જે વર્તમાન ભૂપૃષ્ઠ સ્વરૂપ છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે.
કે આ જે પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન બંનેની વિનાશક અથવા તો રચનાત્મક અસરના પરિણામ સ્વરૂપ આપણું ભારતનું વર્તમાન ભૂપૃષ્ઠ જોવા મળે છે. હવે એનાથી આગળ વાત કરીએ કે પૃથ્વીનો પોપડો એ એસ્થેનોસ્ફિયર નામના અર્ધપ્રવાહી ખડકો ઉપર તરી રહ્યો છે કે પૃથ્વીનો પોપડો એ એસ્થેનોસ્ફિયર નામના અર્ધપ્રવાહી ખડકો ઉપર તરી રહ્યો છે કે પૃથ્વીના પેટાળની અંદર અતિશય ગરમી છે. કે મિત્રો, આપણે ખાડો કરીએ તો જેમ જેમ વધારે ઊંડાઈએ ખાડો કરતા જઈએ એમ માટી ગરમ આવતી જાય છે. તો જેમ પૃથ્વીના પેટાળમાં ઊંડે જઈએ છીએ એમ ખડકો એ અર્ધપ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો પૃથ્વીનો પોપડો છે એ એસ્થેનોસ્ફિયર નામના અર્ધ પ્રવાહી ખડક ઉપર તરી રહ્યો છે. હવે આ પેટાળમાંથી કિરણોત્સર્ગી ગરમી ઉદ્ભવે છે કે પૃથ્વીના પેટાળમાં કિરણોત્સર્ગી ગરમી ઉદ્ભવે છે અને જેને લીધે સંવહિત તરંગો કે સંવહિનીત તરંગો છે એ ભૂસપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે. કે જેમ આપણે પાણી ગરમ કરીએ અને એની ઉપર ઢાંકણ ઢાંકેલું હોય અને પાણી અતિશય ગરમ થઈ જાય તો ઢાંકણ ઊંચા નીચી થાય છે, એની વરાળ નીકળવા માંડે છે, પછી પાણી ઉકળવા માંડે એટલે ઢાંકણ ઊંચા નીચી થવા માંડે છે. તો એવી જ રીતે કે કૂકર મૂક્યું હોય અને કૂકરની અંદર હવા ભરાય તો ઓટોમેટિક વિસલ ઊંચી થાય છે, એવી જ રીતે પૃથ્વીના પેટાળની અંદર અતિશય ગરમી રહેલી છે, કિરણોત્સર્ગી ગરમી રહેલી છે અને આ કિરણોત્સર્ગી ગરમીને કારણે ઉદ્ભવતા સંવહનિક તરંગો છે જે પૃથ્વીની સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે અને અમુક સમયે તે આ પૃથ્વીના પોપડાને તોડી અને બહાર નીકળે છે. અને આ જે પૃથ્વીના પોપડાની બહાર નીકળી જાય છે અને એનું નાના નાના ટુકડામાં વિભાજન થઈ જાય છે. તો એવી જ રીતે કે આ પોપડો ફાડી અને કેટલાક ટુકડાઓ બહાર આવ્યા જેમાંથી મૃદાવરણીય પ્લેટો રચાઈ છે અને આ મૃદાવરણીય પ્લેટો એ 7 મૃદાવરણીય પ્લેટો છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. તો મિત્રો, આપણે આ થોડું ફરીથી જાણી લઈએ કે જે ભારતનું વર્તમાન જે ભૂપૃષ્ઠ છે એ જે પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે એની રચનાત્મક અથવા તો વિનાશક અસરના પરિણામ સ્વરૂપે આપણું વર્તમાન ભૂપૃષ્ઠ છે. હવે એમાં પૃથ્વીનો પોપડો છે એ એસ્થેનોસ્ફિયર નામના અર્ધપ્રવાહી ખડકો ઉપર તરી રહેલો છે. પૃથ્વીના પેટાળમાં અતિશય કિરણોત્સર્ગી ગરમી ઉદ્ભવે છે અને આ ગરમીમાંથી ઉદ્ભવતા સંવહિનીક તરંગો છે એ ભૂસપાટી તરફ ઉપર આવવાનો પ્રયત્ન કરે છે અને અમુક સમયે આ તરંગો છે એ પૃથ્વીના પોપડાને ફાડી અને બહાર આવી જાય છે અને આ પોપડો ફાડવાથી જે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે આ ટુકડાઓને આપણે મૃદાવરણીય પ્લેટો તરીકે ઓળખીએ છીએ. અને આવી મૃદાવરણીય પ્લેટો 7 છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. હવે આવાથી કેટલીક પ્લેટો છે, આ કેટલીક મૃદાવરણીય પ્લેટો છે એ એકબીજાથી દૂર જાય છે. આવી મૃદાવરણીય પ્લેટોને અપસારી પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. તો અપસારી પ્લેટો એટલે શું? તો કેટલીક મૃદાવરણીય પ્લેટો સરકતી કે ખસતી એકબીજાથી દૂર જાય છે જેને અપસારી પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક મૃદાવરણીય પ્લેટો છે એ સરકતી કે ખસતી એકબીજાથી નજીક આવતી જાય છે. આ નજીક આવતી પ્લેટોને આપણે અભિસારી પ્લેટો કહીએ છીએ. તો આ અપસરણ અને અભિસરણની ક્રિયા એટલે કે નજીક આવવાની અને દૂર જવાની ક્રિયા એ સતત ને સતત ચાલુ જ રહેતી હોય છે. એટલે પૃથ્વી ઉપર ભૂસપાટીમાં સતત ને સતત પરિવર્તન આવતું જોવા મળે છે. હવે જે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે એટલે કે અપસરણ કરી રહી છે, એકબીજાથી નજીક આવી રહી છે, એ બે પ્લેટોના ટકરાવવાથી પર્વતનું નિર્માણ થાય છે. કે કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવે છે, એ પ્લેટો એકબીજા સાથે ટકરાય છે એટલે બંને પ્લેટોમાંથી કેટલોક ભાગ તૂટે છે અને તૂટવાને કારણે એ જગ્યાએ ઘેડ એટલે કે પર્વતનું નિર્માણ થાય છે. જ્યારે કેટલીક પ્લેટો છે એ એકબીજાથી દૂર ખસે છે એટલે કે અપસરણની પ્રક્રિયા થાય છે. એટલે દૂર ખસતી પ્લેટોને કારણે મહાસાગરોનું અથવા તો ઊંડી ફાટ ખીણોનું પણ નિર્માણ થતું જોવા મળે છે. એટલે પૃથ્વી પરની ભૂસપાટીમાં સતત ને સતત પરિવર્તન આવે છે અને જે પરિવર્તન આ મૃદાવરણીય પ્લેટોના
નજીક આવવાથી કે દૂર જવાથી થઈ રહેલું છે. હવે આ પ્લેટો ઉપર આવેલા ભૂમિખંડો પણ સતત નિરંતર ખસતા રહે છે, જેને આપણે રૂપાંતરિત પ્લેટો તરીકે ઓળખીએ છીએ. તો રૂપાંતરિત પ્લેટો કોને કહેવાય? તો આ મૃદાવરણીય પ્લેટો ઉપર આવેલા ભૂમિખંડોમાં પણ સતત પરિવર્તન આવતું રહે છે, અથવા તો સતત એ ખસતા રહે છે, જે પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આપણી મૂળ વાત કરીએ કે આજથી લાખો કરોડો વર્ષો પહેલાં આપણો ભારત દેશ છે એ ગોંડવાના લેન્ડ નામના ભૂમિખંડનો એક ભાગ હતો, કે આજથી લાખો કરોડો વર્ષો પહેલાં આપણો ભારત દેશ છે એ ગોંડવાના લેન્ડ નામના ભૂમિખંડનો એક ભાગ હતો. અને આ ગોંડવાના લેન્ડમાં આજનું જે દક્ષિણ અમેરિકા છે તે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા વગેરેનો સમાવેશ થતો હતો. હવે આ પેન્જિયાનાનો જે ભૂમિખંડ હતો, આજથી કરોડો વર્ષો પહેલાંની વાત છે કે પેન્જિયાનાનો જે ભૂમિખંડ હતો એ પેન્જિયાનાના ભૂમિખંડનું વિભાજન થયું, અને વિભાજન થઈ અને એનો જે દક્ષિણ ભાગ જે છૂટો પડ્યો એ દક્ષિણ ભાગને ભૂસ્તરશાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ એવું નામ આપ્યું, કે કરોડો વર્ષો પહેલાં પેન્જિયાનાનું વિઘટન થયું કે એનું ખંડન થયું, પ્લેટો ટકરાવાને કારણે પેન્જિયાના ખંડનું વિઘટન થયું અને જેને લીધે એના બે ભાગ છૂટા પડ્યા, જેમાં દક્ષિણ ભાગને ભૂસ્તરશાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ એવું નામ આપ્યું. હવે કરોડો વર્ષો પહેલાંની આ વાત છે કે ગોંડવાના લેન્ડ ભૂમિખંડનો આપણો ભારત દેશ હતો, અને આ ગોંડવાના લેન્ડમાં કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો. હવે ધીમે ધીમે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ધીમે ઉપર ખસતી જાય છે, અને એવી જ રીતે યુરેશિયન પ્લેટ છે એ ધીમે ધીમે નીચે તરફ સરકતી આવે છે, કે મૃદાવરણીય પ્લેટો છે એ સતત પોતાનું સ્થાન બદલતી રહે છે. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ધીમે ઉત્તર તરફ સરકે છે, અને જે યુરેશિયન પ્લેટ છે એ ધીમે ધીમે દક્ષિણ તરફ સરકતી આવે છે. હવે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ ટકરાય છે, અને એ બંને પ્લેટો ટકરાવાને કારણે જ્યાં ટેથિસ મહાસાગર છે એ ટેથિસ મહાસાગરની સ્થાને એક ગેડ પડી, જે આપણે હિમાલય પર્વત તરીકે ઓળખીએ છીએ, અને મધ્ય એશિયામાં આવેલી પામીરની ગ્રંથિ એ પણ આ બે પ્લેટો ટકરાવાને કારણે જ રચાય છે. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ દક્ષિણ ઉત્તર તરફ સરકે છે, યુરેશિયન પ્લેટ ધીમે ધીમે દક્ષિણ તરફ સરકે છે, અને એ બંને પ્લેટોના ટકરાવાથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન બંને પ્લેટોના ટકરાવાને કારણે ટેથિસ મહાસાગરની સ્થાને હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થાય છે. તો આજથી કરોડો વર્ષો પહેલાં આપણો જ્યાં હિમાલય છે ત્યાં ટેથિસ મહાસાગર હતો. હવે આ હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણ એટલે કે નીચેના ભાગમાં વિશાળ ખાઈ હતી. હવે આ પર્વત શ્રેણી સળંગ છે કે પશ્ચિમથી પૂર્વ, અત્યારે પામીરની જે ગ્રંથિ છે મધ્ય એશિયામાં એનો એક ભાગ છે, અને આ હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે ઊંડી ખાઈ હતી. હવે હિમાલય પર્વત શ્રેણીમાંથી વહીને આવતી, ઉત્તરથી દક્ષિણ તરફ વહીને આવતી નદીઓએ વિશાળ કાંપ પાથરી અને આ ખીણ ધીમે ધીમે પૂરી, અને આ ગર્ત એટલે ખાડો, કે આ જે ગર્ત પુરાવાને કારણે આજે ઉત્તરના ફળદ્રુપ મેદાનોની રચના થઈ શકી છે. હવે એવી જ રીતે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. આ દક્ષિણ ભાગમાં એક જ્વાળામુખી વિસ્ફોટન થયું છે, કે દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં કે એક પ્રસ્ફોટક જ્વાળામુખી વિસ્ફોટ થયો, અને આ જ્વાળામુખી વિસ્ફોટન થવાને લીધે ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ છે એ તૂટી અને નિમજ્જન થઈ ગયો. આ નિમજ્જન એટલે શું? તો કે પૃથ્વીના પોપડાનો કોઈ ભાગ તૂટી અને પૃથ્વીના પેટાળ તરફ ખસી જવું, જેને આપણે નિમજ્જન કહીએ છીએ. તો વર્ષો પહેલાં કે ભારત એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ધરાવે છે, ભારતનો જે ઉત્તર પશ્ચિમ ભાગ છે ત્યાં પ્રસ્ફોટક જ્વાળામુખી વિસ્ફોટ થયો, અને આ વિસ્ફોટ થવાને કારણે ભારતનો જે પશ્ચિમ ભાગ છે એ તૂટી અને સમુદ્રમાં નિમજ્જન થઈ જાય છે, એટલે કે એ ભાગ તૂટી અને સમુદ્રના પૃથ્વીના પેટાળમાં નીચે તરફ ઘસી જાય છે, જેને કારણે અરબ સાગરનું નિર્માણ થયેલું છે. અને આજે આપણે ભારતના નકશામાં જોઈ શકીએ છીએ કે જ્વાળામુખી વિસ્ફોટ થયેલું છે, અને પશ્ચિમ તરફનો ભાગ જે સમુદ્રમાં વિલીન થઈ ગયેલો છે એને લીધે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમનો ભાગ છે એ વધુ સુસ્પષ્ટ જોઈ શકાય છે.
તો આમ ભારતની જો આપણે રચનાની વાત કરીએ, ભૂપૃષ્ઠની રચનાની વાત કરીએ, તો ઉત્તરમાં હિમાલયની વિસ્તૃત પર્વત શ્રેણી, ઊંચા પર્વત શિખરો, ઘાટ, એવી જ રીતે થોડા આગળ વધીશું તો મધ્યમાં કે ઉત્તરના ફળદ્રુપ કાંતના મેદાનો, નાની મોટી ટેકરીઓ, પર્વતમાળાઓ, એના પછી કે જે વચ્ચેનો જે ભાગ છે ત્યાં ગંગા, યમુના વગેરે જેવી નદીઓએ ફળદ્રુપ કાંપ પાથરી અને મેદાનોની રચના કરી છે. દક્ષિણ તરફ આગળ વધતા જઈશું તો દક્ષિણમાં કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશોના ઢોળાવોમાં પણ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. કે પશ્ચિમે શરૂ કરીએ તો સરેરાશ 1100 મીટરથી કે પૂર્વમાં 900 થી 600 મીટર સુધીની સરેરાશ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે. આ ઉચ્ચ પ્રદેશોનો જે ઢોળાવ છે એ ઉચ્ચ પ્રદેશોનો ઢોળાવ એ પશ્ચિમ તરફ થોડો વધુ ઊંચો છે અને જે પૂર્વ તરફ છે એ થોડો નીચો છે. તો ઉચ્ચ પ્રદેશોના ઢોળાવો અને પૂર્વ અને પશ્ચિમ કિનારાના મેદાનો વગેરે જેવું ભારતનું ભૂપૃષ્ઠ આજે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણો પાઠ 13 પૂર્ણ થાય છે. આ પાઠની અંદરથી મહત્ત્વનું છે કે સંકલ્પનાઓ સમજાવો. કે ભારતના સ્થાન વિશે તો તમે આગળ જોઈ જ ગયા હતા, તેમ છતાં આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ શરૂ કર્યો ભૂગોળનો, એમાં આ પાઠમાં ભારતના સ્થાન વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવી. એવી જ રીતે ભારતનું જે વર્તમાન સ્વરૂપ છે, ભૂસ્તરીય રચના એ કેવી રીતે રચાયેલી છે એના વિશે પણ અભ્યાસ કર્યો. પણ આ પાઠમાંથી જે જાણવા જેવું છે એમાં કે સંકલ્પનાઓ સમજાવો. એ આપણે સંકલ્પના એટલે આપણી ભાષામાં આપણે એને વ્યાખ્યા કહીએ, કે આ વ્યાખ્યાઓ સમજાવો એ વિશેષ મહત્ત્વની છે. એને આપણે ખાસ કરીને તૈયાર કરવાની છે. તો પહેલાં તો વિષુવવૃત્ત એટલે શું, ગોળાર્ધ એટલે શું, કર્કવૃત્ત, એના પછી કે અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો, એના પછી આપણે જોઈએ કે દ્વીપ, દ્વીપકલ્પ, પછી સામુદ્રધુની, એના પછી ઘાટ છે, અખાત છે, એના પછી આપણે અહીંયા આની અંદર જોયું કે નિમજન એટલે શું. આ બધા જ જે સંકલ્પનાઓ છે એ સંકલ્પનાઓ આપણે યાદ રાખવી રહી. તો અહીંયા આપણે આપણો આ પાઠ પૂર્ણ કરીએ છીએ.